ખાજોદ ખાતે સુરત ડાયમંડ બોર્સમાં કામ કરતા લેબર સુપરવાઇઝરને ચપ્પોના ઘા મારી લૂંટ ચલાવવામાં આવી હતી. જો કે સુપરવાઇઝરે આપવાની મનાઈ કરતા ચપ્પોના ઘા માર્યા હતા. હાલ સુપરવાઇઝરને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી જોની કુમાર નિર્મળભાઈ ઘોષ ખેજાદ ખાતે આવેલા ડાયમંડ બોર્સમાં લેબર સુપરવાઇઝર તરીકે કામ કરે છે. જોની કુમારે જણાવ્યું હતું કે ગતરોજ તેમના મામાનું વતનમાં અવસાન થયું હોવાથી રાત્રે નોકરી પતાવી નીકળ્યું હતું. દરમિયાન ડાયમંડ બોર્સ નજીક જ 3 બાઇક સવારોએ ઘેરી લીધું હતું અને બેગ, મોબાઈલ અને રૂપિયાની માંગણી કરી હતી. જો કે ઇનકાર કરતા ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન 3 પૈકી 1 ચપ્પુના ઘા મારવા લાગ્યો. ત્યારબાદ 3 બે બેગ, મોબાઈલ અને 1000 રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. ચપ્પુથી હુમલો કરવામાં આવતા જોની કુમાર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સાથી કામદારોની નજર પડતા ખાનગી એમ્બ્યુલન્સમાં જોની કુમાર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં જોની કુમારના છાતી, પીઠ અને હાથ અને પંજામાં 5 જેટલા ઘા મળી આવ્યા હતા.